ચિકાર પૈસો હોય, છોકરો મેન્ટલ રિટાયર હોય, છોકરીને પરણાવ્યા પછી 6 મહિનામાં ડિવોર્સ લઈને જો પાછી આવતી હોય અને પોતાની વાઈફ કોઈક બીજાની સાથે જો લફડું કરતી હોય, તો એ શ્રીમંતનો પૈસો, એ શ્રીમંતનો બંગલો એને ખાવા માટે થતો છે. પૈસાની સાથે શ્રીમંતતાની સાથે ટેન્શન છે. નંબર 2, કદાચ કોઈ મોટી પોસ્ટ મળી ગઈ હોય, સત્તા. જુઓ છો ને તમે અત્યારે પોલિટિશિયનોની, 4 મહિનાથી તમે જોતા આવ્યા છો ને, ચાહે ન્યૂઝમાં, ચાહે ન્યૂઝ પેપરમાં, ચાહે ચેનલોની અંદર, આ સત્તા ખાતર અચ્છા અચ્છા લોકો પણ કેટલા નીચે ઉતરી જતા, ઉતરે છે કે નથી ઉતરતા, કેવા કેવા બ્લેમ મૂકતા હોય છે, કેવા કેવા જંગો ખેલાતા હોય છે, કેટલાના મોત થતા હોય છે, સત્તા એની સાથે મોત થાય. ખાલી આજનું નહીં, આ દેશનો અને આખા વર્લ્ડનો તમે છેલ્લા 500 વર્ષનો ઇતિહાસ જો તપાસશો, સત્તાથી મોટા ભાગના મોત સિવાય બીજું કાંઈ નથી. ખબર છે, જ્યોર્જ કેનેડી, યુએસએ નો પ્રેસિડેન્ટ, કેટલો સ્માર્ટ, કેટલો હેન્ડસમ, મેરિલિન મોનરો જેની પાછળ પાગલ બની શકે, આવા જ્યોર્જ કેનેડી પણ શું કર્યું હતું છેલ્લે, જરા હિટલર માટે શું થયું તું બોલશો, જરા નેપોલિયન બોનાપાર્ટ કેવો ફ્રાન્સનો સમ્રાટ કહેવાતો હતો, એક ઓર્ડર કરે અને એના સૈનિકો કૂદી પડે, આવો જબરજસ્ત સત્તાનો માલિક કહેવાતો નેપોલિયન, છેલ્લે ગોળી મારી ખતમ થઈ ગયો. સ્ટાલિનનું નામ સાંભળ્યું, સ્ટાલિન, આ સ્ટાલિન એટલો ડર હતો, એટલો ડર હતો, રોજ રાત્રે સુવા માટે દર કલાક એના બેડરૂમ ચેન્જ થતા હતા, એની ડમી મુકાતી હતી, એને ડર હતો મને કોઈ મારી નાખશે, સત્તા એની સાથે મોત જોડાયેલો છે. એવરી આર એનું બેડરૂમ ચેન્જ થયા કરે, ડમી મુકાયા કરે, આ સ્ટાલિન હતો. અને એથી આગળ પરદેશની વાત છોડો, આપણા દેશની વાત કરો, ક્યાં હુઆ ગાંધી કો ક્યાં હુઆ, ખતમ. ઇન્દિરા ગાંધી ખતમ, અને રાજીવ ગાંધી બાપુ જેવા સ્વર્ગમાં પહોંચ્યા, અને એની પાછળ પાછળ ઇન્દિરાજી આવ્યા. ઇન્દિરાજીએ બાપુને કીધું, બાપુ આપકા દેશ પ્રોગ્રેસ કે અંદર જારી હૈ, આપકો સિર્ફ 3 ગોલી મારી થી, મુજ પર તો પૂરી સ્ટેન ગન ઉતારી હૈ. આ વિકાસ, બાપુને ખાલી 3 ગોળીથી ખતમ કરવામાં આવ્યા, મને પૂરી સ્ટેન ગન જેમાં 32 ગોળી હોય, 32 ગોળી ધાય 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 કરીને ખતમ કરી નાખવામાં આવ્યા. અને રાજીવ તો કે મને તો ગોળીએ નહીં, એક જ ગોળાથી વધારે. સત્તા, શ્રીમંતાઈ, સંપત્તિ ટેન્શન થી જોડાયેલી છે, કનેક્ટેડ છે. સત્તા સેનાથી કનેક્ટેડ છે, મોત થી. અને નંબર 3, જો તમે માનતા હો કે બ્યુટીફુલ શરીર હોય, હેલ્ધી બોડી હોય, 6 પેક, સલમાન ખાન હવે તો બાહુબલી આવી ગયો છે, તમે જો એમ માનતા હો તો મને કહેવા દો કે તમારા હીરો અને હિરોઈન જેને તમે આઈડોલ માનો છો, એને કેન્સર થાય કે ન થાય? મનીષા કોઈરાલા થયું, લીઝા રે થયું, અને કોઈ હીરોનું નામ આપશો, ઋષિ કપૂર, એની પહેલા યસ ઇરફાન. ઋષિ કપૂર તો હવે આઉટ ઓફ ડેટ થવા માંડ્યો છે, ઇરફાન તો તમારી સામે હજી ઉગતો કલાકાર હતો. યસ, કર્મ કોઈને છોડતું નથી, તમે કરોડોપતિઓ, તમે કોઈ મોટા દેશના પ્રેસિડેન્ટો, યા તમે કોઈ ક્રિકેટર હીરો કે હિરોઈન હો, તમારું કર્મ ઉદયમાં આવે, કેન્સર પણ થાય, બ્રેઇન હેમરેજ પણ થાય, એક્સિડન્ટની અંદર ખતમ પણ થઈ જાય, થેલેસેમિયા પણ થઈ શકે, શું ના થઈ શકે, ઇઝ અ ક્વેશ્ચન. ક્યાં છે સ્વર્ગ? શરીરમાં? નથિંગ. સત્તામાં? નથિંગ. એન્ડ સંપત્તિમાં તો બિલકુલ. આજે તમારી સામે એવી 3 વાત કરી છે. સ્વર્ગને અહીંયા ઉતારવું છે કે આપણે સ્વર્ગમાં જવું? જલ્દી
અહીંયા ઉતારું છું. તમે તો જાણે આમ પતંગ ને જેમ નીચે ઉતારીએ એ રીતે આમ સ્વર્ગ નીચે આવી જાય. એક છોકરીના મેરેજ થવાના હતા તો એના સસરાએ પૂછ્યું છોકરીના બાપને, આમ દીકરી કેવી? હો, કોઈ ટેન્શન નહીં. એટલે ઈ તમારા ઘરે આવશે ને એટલે તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે અને ઘરવાળાને સ્વર્ગવાસી બનાવી દેશે.